નમસ્કાર મિત્રો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ગણિત વિભાગની અંદર નફો અને ખોટ પ્રકરણની અંદર આપણે પંદર પ્રશ્નો સમજૂતી સાથે એમના ઉકેલ મેળવીશું ખૂબ જ અગત્યના પ્રશ્નો છે નફો અને ખોટ માટે તો મિત્રો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા આપતા તમામ બાળકો ખાસ આ વિડીયો જોશો ચલો જોઈએ આપણે પ્રથમ પ્રશ્ન નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રશ્ન નંબર એક એક મોબાઈલ રૂપિયા પંદરસોમાં ખરીદી અને રૂપિયા સોળસો પચાસમાં વેચવાથી કેટલા ટકા નફો થશે મિત્રો અહીં તમને ખરીદ કિંમત અને વેચાણ કિંમત બંને આપવામાં આવેલી છે તમે ખરીદેલો જે મોબાઈલ રહ્યો એ પંદરસો રૂપિયા એની ખરીદ કિંમત આપેલી છે અને સોળસો ને પચાસ રૂપિયાની વેચાણ કિંમત આપેલી છે તમે જોઈ શકો છો મિત્રો કે સોળસો ને પચાસ રૂપિયામાં વેચવામાં આવેલો છે અને પંદરસો રૂપિયાની અંદર ખરીદવામાં આવેલો તો વેચાણ કિંમત એ ખરીદ કિંમત કરતાં વધુ જ છે એટલા માટે નફો થશે કેટલો નફો થશે તો આ બંનેની આપણે બાદ બાકી કરી લઈએ એકસો ને પચાસ રૂપિયા નફો થશે મિત્રો એકસો ને પચાસ રૂપિયા નફો થશે પરંતુ મિત્રો અહીં કેટલા ટકા નફો થાય એવું પૂછવામાં આવેલું છે કેટલા રૂપિયા નફો થાય એ પૂછેલું નથી કેટલા ટકા નફો થાય તો મિત્રો આટલા રૂપિયા જે એકસોને પચાસ રૂપિયા જે નફો થયો છે એ ક્યારે થયો છે તો કે પંદરસો રૂપિયાનું જ્યારે રોકાણ કર્યું મતલબ પંદરસો રૂપિયાનું જ્યારે રોકાણ કરવામાં આવે છે તો એની સામે એને એકસો પચાસ રૂપિયાનો નફો થાય છે તો સો રૂપિયાના રોકાણ સામે કેટલો નફો થાય એ એની ટકાવારી આવશે તો સો ગુણણા એકસો પચાસ એના છેદમાં પંદરસો આ બે શૂન્ય અને બે શૂન્ય ચતાવીએ પંદર એક પંદર મતલબ આનો જવાબ આવશે દસ ટકા તો અહીં આપણને વિકલ્પની અંદર બી વિકલ્પ આપણે પસંદ કરીશું દસ ટકા જવાબ જે છે તે આવી રહ્યો છે બરાબર તો અહીં આવી રીતના વ્યવહાર કરવામાં આવે પંદરસો રૂપિયામાં મોબાઈલ લઈ અને સોળસો પચાસ રૂપિયામાં વહેંચવામાં આવે તો દોઢસો રૂપિયાનો ફો થાય જે પંદરસોના દસ ટકા છે બરાબર ઓકે મિત્રો બીજો દાખલો આપણે જોઈએ દાખલા નંબર બે કોઈક વસ્તુની પડતર કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર પાંચ જેમ છ હોય તો કેટલા ટકા નફો થયો હશે મિત્રો અહીં પડતર કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર આપવામાં આવેલો છે પડતર કિંમત અને વેચાણ કિંમત એમનો ગુણોત્તર અહીં આપવામાં આવેલો છે પાંચ જેમ છ એનો મતલબ પડતર કિંમત દાખલા તરીકે પાંચ રૂપિયા હોય તો વેચાણ કિંમત રૂપિયા છ થાય તો તમે જોઈ શકો છો કે અહીં એક રૂપિયાનો નફો થઈ રહ્યો છે બરાબર પાંચ રૂપિયામાં પડતર કિંમત મતલબ આપણે લાવીએ પાંચ રૂપિયામાં કોઈ વસ્તુ અને છ રૂપિયામાં વેચીએ તો એક રૂપિયાનો નફો થાય બરાબર પરંતુ અહીં કેટલા ટકા નફો થયો એ શોધવું હોય તો મિત્રો અહીં પાંચ રૂપિયાનું જ્યારે રોકાણ કરવામાં આવે છે ત્યારે નફો એક રૂપિયો થાય છે તો સો રૂપિયાનું રોકાણ કરીએ આપણે ત્યારે કેટલો નફો થાય તો સો ગુણા એક એના છેદમાં પાંચ વીસ પંજા સો તો અહીં જવાબ આવશે વીસ ટકા તમે જોઈ રહ્યા છો એ જવાબ આવી રહ્યો છે બરાબર તો આ દાખલા માટે આપણે એ જવાબ પસંદ કરીશું વીસ ટકા દાખલા નંબર ત્રણ એક વેપારી બે ડઝન બ્રશ રૂપિયા દસ પ્રતિ ડઝ ડઝનના ભાવે ખરીદે છે જો તે એક રૂપિયામાં એક બ્રશ વેચે તો તેને કેટલો લાભ થશે મિત્રો અહીં તમે જુઓ બે ડઝન બ્રશની વાત છે બે ડઝન બે ડઝનનો મતલબ થાય એક ડઝનમાં બાર નંગ હોય તો બે ડઝનમાં ચોવીસ નંગ આવે ચોવીસ નંગ બ્રશની વાત છે બરાબર બે ડઝન બ્રશ દસ રૂપિયા પ્રતિ ડઝનના ભાવે એક ડઝનનો ભાવ દસ રૂપિયા આપે છે તો અહીં બે ડઝનના ભાવ કેટલો થયો તો બે ડઝનનો ભાવ વીસ રૂપિયા થશે મતલબ ચોવીસ બ્રશ કેટલા રૂપિયામાં આવશે તો કે વીસ રૂપિયામાં આવશે બરાબર ચોવીસ બ્રશનો મતલબ બે ડઝન બ્રશ થયા અને બે ડઝન બ્રશ એક ડઝનના દસ રૂપિયા એટલે બે ડઝનના ચોવીસ રૂ બે ડઝનના મતલબ ચોવીસ બ્રશના વીસ રૂપિયા થશે હવે આ એની ખરીદી થઈ હવે એક રૂપિયામાં એક બ્રશ વેચે તો એની પાછળ કુલ ચોવીસ નંગ બ્રશ આપેલા છે બરાબર હવે એક રૂપિયામાં વેચે તો વેચાણ કિંમતના કુલ કેટલા રૂપિયા મળશે એને તો કે ચોવીસ બ્રશ આપ્યા એટલે ચોવીસ રૂપિયા મળશે એને બરાબર હવે એની ખરીદ કિંમત તમે જુઓ વીસ રૂપિયા છે અને વેચાણ કિંમત એની ચોવીસ રૂપિયા છે એટલે એને લાભ થશે કેટલા રૂપિયા લાભ થશે તો લાભ ચાર રૂપિયા થશે બરાબર તો અહીં આપણને આપવામાં આવેલું છે સી વિકલ્પ જુઓ ચાર રૂપિયા લાભ આપવામાં આવેલો છે બરાબર એટલા માટે આપણે જવાબ સી પસંદ કરીશું એકદમ સિમ્પલ છે મિત્રો બે ડઝન એટલે ચોવીસ નંગ થાય ચોવીસ નંગ અને એક ડઝનના દસ રૂપિયા મતલબ ચો ચોવીસ બ્રશ એટલે બે ડઝન એટલે વીસ રૂપિયામાં લાવ્યા અને એક રૂપિયાનો એક બ્રશ મતલબ ચોવીસે ચોવીસ બ્રશ વેચી નાખો તો ચોવીસ રૂપિયા થાય વીસ રૂપિયા ખરીદી લાવ્યા છીએ આપણે અને ચોવીસ રૂપિયા વેચાણ કિંમત કરેલી છે તો ચાર રૂપિયાનો નફો દેખાય છે ઓકે ઓકે મિત્રો ચાર નંબરનો દાખલો જોઈએ એક માણસે એક મોબાઈલ અઢાર હજાર બસો રૂપિયામાં ખરીદ્યો તેના રિપેરિંગ માટે અઢારસો રૂપિયાનો અન્ય ખર્ચ કર્યો આ મોબાઈલને કઈ કિંમતે વેચવો જોઈએ કે જેથી તેને ત્રણ હજાર રૂપિયાનો નફો થાય મિત્રો સૌ તો આપણે અહીંયા મોબાઈલની ખરીદ કિંમત કેટલી છે એ લઈ લઈએ તો મોબાઈલની ખરીદ કિંમત અહીંયા આપેલી છે આપણને રૂપિયા અઢાર હજાર બસો અન્ય ખર્ચ બીજો રિપેરિંગ માટે કરેલો છે કેટલા રૂપિયા અઢારસો રૂપિયા તમે જોઈ રહ્યા છો આ એની ખરીદ કિંમત છે અઢારસો રૂપિયાનો ખર્ચ કરેલો છે તો પડતર કિંમત કેટલી થાય આ મોબાઈલની પડતર કિંમત પડતર કિંમત કેટલા રૂપિયા થશે જીરો જીરો આઠ બે દસ ની સૂન વધી એક આઠ ને બે દસ ની શૂન વધી એક ને એક બે મતલબ વીસ હજાર રૂપિયા આવશે બરાબર તો વીસ હજાર રૂપિયા આ પડતર કિંમત થશે હવે મિત્રો ત્રણ હજારનો નફો લેવો હોય તો કેટલામાં વેચવો જોઈએ તો મિત્રો વીસ હજાર તો એની પડતર કિંમત આપેલી જ છે એમાં હજુ ત્રણ હજાર આપણે વધુ લેવા છે તો ત્રણ હજાર ઉમેરી અને પછી આપણે એની વેચાણ કિંમત નક્કી કરી શકીએ મતલબ ત્રેવીસ હજાર રૂપિયા આ રૂ આટલા રૂપિયામાં જો આપણે એ મોબાઈલ વેચીએ તો આપણને ત્રણ હજાર રૂપિયાનો ફાયદો થાય બરાબર તો આ મોબાઈલની વેચાણ કિંમત આપણે ત્રણ હજાર રાખવી જોઈએ જેથી ત્રણ સોરી ત્રેવીસ હજાર રાખવી જોઈએ જેથી આપણને ત્રણ હજારનો નફો થાય તો આ જવાબ આપણે એ પસંદ કરીએ છીએ તો આવી રીતે એ જવાબ આવશે દાખલા નંબર પાંચ એક ડઝન પેન્સિલ રૂપિયા ત્રીસના ભાવે વેચતા દસ રૂપિયાનો નફો થાય છે તો કેટલા ટકા નફો થયો હશે મિત્રો અહીં ભાવ આપેલો છે વેચાણ કિંમત આપેલી છે ત્રીસ રૂપિયા વેચાણ કિંમત કેટલી આપેલી છે ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયામાં એક ડઝન પેન્સિલ વેચવામાં આવે છે અને નફો અહીંયા તમને આપવામાં આવેલો છે નફો દસ રૂપિયા બરાબર વેચાણ કિંમત ત્રીસ રૂપિયા છે અને નફો તમારો દસ રૂપિયા છે તો એની મૂળ કિંમત કેટલી હોય તમે લાવ્યા કેટલામાં હોય એ પેન્સિલ તો દેખીતી વસ્તુ છે અહીં ત્રીસ રૂપિયા વેચાણ કિંમત છે ને દસ રૂપિયા તમને મળ્યા ત્રીસમાં જ્યારે વેચું ત્યારે દસ રૂપિયા તમને મળ્યા છે નફો તો એ એ વસ્તુ તમે વીસ રૂપિયામાં લાવ્યા હોય બરાબર એની મૂળ કિંમત વીસ રૂપિયા હોય દસ રૂપિયા તમારો નફો થયો એટલે વેચાણ કિંમત તમે ત્રીસ રાખેલી છે બરાબર ઓકે હવે મિત્રો અહીંયા આપણને તમે જોઈ રહ્યા છો કે વીસ રૂપિયાનું તમે જ્યારે રોકાણ કર્યું વીસ રૂપિયાનું રોકાણ જ્યારે કર્યું ત્યારે તમને દસ રૂપિયાનો નફો થયો તો આપણે કેટલા ટકા નફો શોધો તો સો રૂપિયાના રોકાણ સામે કેટલો નફો થાય તો સો ગુણા દસ નીચે વીસ એક એક બિંદુ ઉડી ગયું અને અહીંયા પચાસ દૂસો મતલબ પચાસ ટકા નફો થશે તો અહીં આપણને પચાસ ટકા નફો ડી વિકલ્પ આવી રહ્યો છે તો ટકાવારીમાં નફો આપણે શોધવો હોય તો આવી રીતે આપણને મળે ત્રીસ રૂપિયામાં વેચવું અને દસ રૂપિયાનો નફો થયો મતલબ વીસ રૂપિયામાં એ વસ્તુ આવેલી હોય મતલબ આપણે જ્યારે કુલ વીસ રૂપિયાનું રોકાણ કરીએ ત્યારે આપણને દસ રૂપિયા નફો મળે તો સો રૂપિયાનું રોકાણ કર્યું હોય તો કેટલો નફો થાય એ એની ટકાવારી આવશે ઓકે મિત્રો છઠ્ઠો દાખલો જોઈએ એક ઘડિયાળને રૂપિયા ચારસો ચાલીસમાં વેચવાથી બાર ટકા ખોટ થાય છે તો તે ઘડિયાળની પડતર કિંમત કેટલી હશે મિત્રો અહીં ધ્યાન આપો અહીં વેચાણ કિંમત આપી દીધી છે આપણને વેકી વેકી કેટલી છે તો કે રૂપિયા ચારસો ચાલીસ અને ખોટ બાર ટકા ગઈ છે જુઓ ખોટ ગઈ છે મિત્રો આમાં બાર ટકા બાર ટકા ખોટનો મતલબ એવો થાય કે જ્યારે સો રૂપિયાની વસ્તુ તમે લાવો છો અહીંયા મિત્રો ખાસ જોજો ખોટ બાર ટકા છે એનો મતલબ થાય કે સો રૂપિયાની કોઈ વસ્તુ લાવો તમે તો એને જ્યારે તમે વેચવા જાઓ છો તો બાર રૂપિયા તમને ઓછા મળશે બાર રૂપિયા બાર ટકા ખોટનો મતલબ શું થાય સો રૂપિયાની વસ્તુ તમે લાવો છો મૂળ કિંમત સો રૂપિયા હોય ત્યારે બાર રૂપિયા ઓછા લઈ અને વેચાણ કિંમત કેટલી રાખવાની થાય તો કે અઠ્યાસી રૂપિયામાં તમારે વેચવાની થાય બરાબર કારણ કે બાર રૂપિયા તમને ખોટ આવેલી છે તો હવે આનું ઊંધું તમે વિચારો કે જ્યારે અઠ્યાસી રૂપિયા મૂળ કિંમત હોય સોરી વેચાણ કિંમત અઠ્યાસી રૂપિયા હોય ત્યારે મૂળ કિંમત એની સો રૂપિયા છે જુઓ અઠ્યાસી રૂપિયા વેચાણ કિંમત હોય ત્યારે મૂળ કિંમત સો રૂપિયા હોય હવે વેચાણ કિંમત તો અહીંયા તમને આપેલી જ છે કે ચારસો ચા ચાલીસ હોય ત્યારે એની મૂળ કિંમત કેટલી હોય તો ચારસો ચાલીસ ગુણાસો ભાગગા અઠ્યાસી ઓકે અહીંયા ચુમ્માલીસ એક ચુમ્માલીસ ચુમ્માલીસ દુ અઠ્યાસી અને અહીંયા તમે જુઓ તો દસ ગુણા સો નીચે બે અને બે પંજા દસ મતલબ આવ્યું પાંચસો રૂપિયા તો આ જે આવ્યું એની મૂળ કિંમત આવી પાંચસો રૂપિયા મૂળ કિંમત એટલે અહીં બીજો કોઈ ખર્ચ નથી એના માટે આ મૂળ કિંમત એ જ એની પડતર કિંમત થશે તો પડતર કિંમત અહીંયા પાંચસો રૂપિયા છે બી જવાબ આવી રહ્યો છે તો મિત્રો આવા પ્રકારના દાખલાની અંદર આપણે ખાસ એ ધ્યાન રાખીશું કે બાર ટકા ખોટ જાય છે તો એનો મતલબ સો રૂપિયામાં લાવી અને બાર રૂપિયા ઓછા લઈને તમારે વેચવાની થાય મતલબ સો રૂપિયામાં તમે લાવો તો એ તમારે વેચવાની કેટલામાં થાય અઠ્યાસી રૂપિયામાં હવે ઊંધો વિચારો કે અઠ્યાસી રૂપિયામાં જ્યારે તમે વેચો છો અઠ્યાસી રૂપિયામાં જ્યારે વેચો છો ત્યારે એની મૂળ કિંમત સો રૂપિયા હોય તો એ વેચાણ કિંમત તો આપેલી છે ચારસો ચાલીસમાં વેચો ત્યારે એની મૂળ કિંમત કેટલી હોય સાદી ત્રિરાશિ મૂકી સોલ્વ કરી નાખો એટલે તમારો જવાબ આવી જશે દાખલા નંબર સાત જો રામ રૂપિયા પાંચસોની એક વસ્તુ શ્યામને વીસ ટકા નફાથી વેચે છે શ્યામ એ જ વસ્તુને મોહનને દસ ટકા નફાથી વેચે છે તો મોહનને તે વસ્તુ કેટલા રૂપિયામાં મળશે મિત્રો અહીં આપણે પહેલાં તો વાત કરીએ રામ રામ વસ્તુ આપે છે શ્યામને શ્યામ આપે છે મોહનને ઓકે રામની વાત કરીએ તો પાંચસો રૂપિયાની વસ્તુ છે એની પાસે અને વીસ ટકા નફાથી વેચે છે તો પાંચસોના વીસ ટકા કેટલા થાય બે મીંડા ને બે મીંડા જતા રહ્યા એટલે પાંચ ટુ દસ સો રૂપિયા નફો થયો બરાબર તો પાંચસો રૂપિયાની વસ્તુ છે અને સો રૂપિયા એણે નફો લીધો એટલે એણે છસો રૂપિયામાં આપી તો શ્યામને રૂપિયા છસોમાં આપશે બરાબર ઓકે હવે શ્યામ જે રહ્યો તે દસ ટકા નફાથી મોહનને વેચે છે તો છસો રૂપિયામાં એને આવી એના દસ ટકા તમે કરો તો એનો જવાબ મળશે તમને સાઠ રૂપિયા તો છસોમાં તો એને આવેલી હતી અને સાઠ રૂપિયા નફો લીધો એટલે છસો ને સાઠ રૂપિયામાં એની વેચાણ કિંમત રાખશે એ મોહનને આપશે ઓકે તો અહીંયા મોહનને તે વસ્તુ કેટલા રૂપિયામાં મળશે તો આ મોહન છે એને આ કેટલા રૂપિયામાં વસ્તુ મળી છસો ને મળી તો અહીંયા ડી જવાબ છે આપણે પસંદ કરીશું મિત્રો આ રીતના દાખલા છે એ ઘણી વખત આવતા હોય છે તો વ્યવસ્થિત રીતે એક 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 સ્ટેપ તમે મૂકતા જશો એટલે તમારો જવાબ આવી જશે મિત્રો આઠમો દાખલો જોઈએ આઠમો દાખલો જોઈએ કોઈ એક વેપારી સોળ રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે ખાંડ વેચે છે તેથી તેને વીસ ટકા ખોટ જાય છે મિત્રો અહીંયા સુધીનું પહેલાં તો આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ કે એક કિલોગ્રામના સોળ રૂપિયા જ્યારે એનો ભાવ રાખેલો છે વેચાણ કિંમત એની જ્યારે સોળ રૂપિયા છે એક કિલોગ્રામના ત્યારે એને વીસ ટકા ખોટ જાય છે જુઓ ખોટ વીસ ટકા જાય છે ખાસ હવે મિત્રો ખોટ વીસ ટકા જાય છે એનો મતલબ એવો થયો કે સો રૂપિયાની વસ્તુ એને એંસી રૂપિયામાં વેચવાની થાય ત્યારે જ વીસ ટકા ખોટ જાય હવે ઊંધું વિચારો કે એસી રૂપિયામાં જ્યારે વેચવામાં આવે ત્યારે મૂળ કિંમત એની સો રૂપિયા હોય તો અહીંયા સોળ રૂપિયામાં વેચવામાં આવી છે ત્યારે એની મૂળ કિંમત કેટલી હોય તો સોળ ગુણા સો નીચે એસી અહીં તમે જુઓ તો સોળ પંજા એસી અને આ જવાબ આવશે વીસ બરાબર વીસ રૂપિયા મતલબ ખાંડનો ભાવ વીસ રૂપિયા એની મૂળ કિંમત હોય અને સોળ રૂપિયામાં વેચવામાં આવી એટલે એને વીસ ટકા ખોટ ગઈ બરાબર આ એની મૂળ કિંમત મળી આપણને ખાંડ કિલોગ્રામની મૂળ કિંમત આપણને મળી હવે આગળ જુઓ હવે જો તે વેપારીને દસ ટકા નફો કરવો હોય તો ખાંડ કઈ કિંમતે વેચવી જોઈએ દસ ટકા મતલબ વીસ રૂપિયા અહીંયા આપેલા છે એની મૂળ કિંમત એના દસ ટકા નફો લેવાનો છે તો વીસના દસ ટકા કેટલા થાય તો તમે જોઈ રહ્યા છો બે રૂપિયા થાય તો બે રૂપિયા વધુ રાખવા જોઈએ તો વીસ રૂપિયા તો એની મૂળ કિંમત છે અને બે રૂપિયા નફો થયો તો કુલ એને બાવીસ રૂપિયામાં એ ખાંડ વેચવી જોઈએ તો એને દસ ટકા ફાયદો થાય તો અહીં બાવીસ રૂપિયા જવાબ બીની અંદર આવી રહ્યો છે બરાબર તો આ રીતે બાવીસ રૂપિયા એનો જવાબ આવશે તો જવાબ આપણે બી પસંદ કરીશું મિત્રો નવમો દાખલો જોઈએ એક વોશિંગ મશીન પર દસ ટકા વળતર આપ્યા બાદ વેચાણ કિંમત નવ હજાર છે તો વોશિંગ મશીનની છાપેલી કિંમત કેટલી હશે મિત્રો અહીં ખાસ જુઓ વળતર આપવામાં આવેલું છે દસ ટકા કન્સેસન આપણને દસ ટકા આપ્યું છે વળતર દસ ટકા છે વળતર દસ ટકા છે એનો મતલબ એવો થાય કે સો રૂપિયાની વસ્તુ ઉપર દસ રૂપિયાનો ફાયદો થાય તો એ વસ્તુ આપણને નેવું રૂપિયામાં મળે બરાબર મતલબ એવો થયો કે કોઈ વસ્તુ સો રૂપિયાની હોય મૂળ કિંમત બરાબર તો એની વેચાણ કિંમત નેવું રૂપિયા થાય બરાબર તો અહીં તમે જુઓ વેચાણ કિંમત તો તમને આપેલી છે નવ હજાર રૂપિયા તો હવે આપણે ઊંધું વિચારીએ કે જ્યારે નેવું રૂપિયા વેચાણ કિંમત હોય ત્યારે એની મૂળ કિંમત કેટલી હોય તો કે સો રૂપિયા બરાબર કારણ કે સો રૂપિયા મૂળ કિંમત હોય ને દસ ટકા કન્સેસન આપવામાં આવે વળતર આપવામાં આવે તો એને નેવુંમાં વેચવાની હોય મતલબ નેવુંમાં જ્યારે તમે વેચો છો ત્યારે મૂળ કિંમત એની સો હોય તો અહીંયા તમે નવ હજારમાં વેચો છો ત્યારે એની મૂળ કિંમત કેટલી હોય તો નવ હજાર ગુણા સો ભાઈગા નેવું નેવું એકા નેવું મતલબ સો ગુણા સો એટલે દસ હજાર આટલા રૂપિયા એની મૂળ કિંમત હોય મતલબ છાપેલી કિંમત હોય બરાબર મૂળ કિંમત મતલબ એની છાપેલી કિંમત હોય તો અહીં આ મશીનની છાપેલી કિંમત કેટલી થશે દસ હજાર રૂપિયા મતલબ સી જવાબ આવશે બરાબર વળતર હમે હંમેશા છાપેલી કિંમત ઉપર આપવામાં આવતું હોય છે છાપેલી કિંમત સો રૂપિયા હોય અને દસ ટકા વળતર હોય તો એનો મતલબ એ વસ્તુ નેવું રૂપિયામાં આપણને મળે મિત્રો દસમો દાખલો જોઈએ એક વસ્તુને પાંચસો રૂપિયામાં વેચવાથી ખોટ જાય છે બરાબર જો તે વસ્તુને સાતસો રૂપિયામાં વેચે તો તેને જે ખોટ થઈ હતી તેના કરતાં ત્રણ ગણો નફો થાય છે તો તે વસ્તુની પડતર કિંમત કેટલી હશે મિત્રો અહીં વેચાણ કિંમત તમે જુઓ તો બે વખત આપવામાં આવેલી છે પાંચસો રૂપિયા અને સાતસો રૂપિયા પાંચસો રૂપિયામાં પ્રથમવાર તમે વેચો છો તો ખોટ જાય છે અને બીજી વાર જ્યારે માનો કે એ જ વસ્તુ પાંચસોને બદલે તમે સાતસોમાં વેચી હોય તો તમને જે ખોટ થઈ હતી એના કરતાં ત્રણ ગણો નફો થાય છે તો એની પડતર કિંમત કેટલી હોય મિત્રો આવા પ્રકારના જ્યારે દાખલા આવે ત્યારે તમારે શું કરવાનું છે તો કે બે વેચાણ કિંમત જે આપેલી છે પાંચસો રૂપિયા અને સાતસો રૂપિયા આ બેનો તફાવત લઈ લેવાનો છે તમારે એનો તફાવત કેટલો થશે તો કે એનો તફાવત બસ્સો થશે જુઓ આ બસો જે તફાવત આવ્યો હોય એને આપણે સાઈડમાં રાખી દઈએ અને એનો ભાગાકાર કરીશું કોના વડે ભાગાકાર કરીશું તો અહીં જુઓ કેટલા ટકા નફો થયો મતલબ નફો પહેલાં જે ખોટ થઈ હતી એના કરતાં ત્રણ ગણો નફો થયો છે તો મિત્રો ધારો કે પહેલાં ખોટ એક્સ રૂપિયા ગઈ હોય તો નફો કેટલો થાય ત્રણ એક્સ થાય બરાબર માનો કે એક્સ રૂપિયા ખોટ ગઈ હોય પ્રથમવાર તો હવે પછી એના ખોટ કરતાં આના કરતાં ત્રણ ગણો નફો થાય તો ત્રણ એક્સ થાય બરાબર તો આ બંને ભેગા કરો તો કુલ ચાર એક્સ થાય તો આને આપણે ચાર વડે ભાગાકાર કરી દેવાનો જો અહીંયા ત્રણ ગણો આપ્યો હોય તો ચાર વડે ભાગાકાર કરી દેવાનો ચાર આપ્યો હોય તો પાંચ વડે કરી દેવાનો પાંચ ગણું આપવું હોય તો છ વડે કરી દેવાનો બરાબર સિમ્પલ બે વખત આપણને વેચાણ કિંમત આપેલી છે પ્રથમ વખત ખોટ જાય છે અને બીજી વખત ખોટ કરતાં ત્રણ ગણો નફો આવા જ્યારે શબ્દો વાપરવામાં આવેલા હોય રકમની અંદર ત્યારે તમારે આ શોર્ટ ટ્રીક વાપરવાની છે બરાબર સૌ પ્રથમ શું કરવાનું બંને વેચાણ કિંમતનો તફાવત લઈ લેવાનો અને આ જે તફાવત આવે અહીંયા બસો એને ચાર વડે ભાગવાના કેવી રીતે ચાર વડે ભાગ્યા આપણે તો અહીંયા ત્રણ ગણો નફો એટલા માટે આપણે ચાર વડે ભાગ્યા જો બે ગણો નફો હોત તો આપણે ત્રણ વડે ભાગત ચાર ગણો નફો હોત તો આપણે પાંચ વડે ભાગત બરાબર તો અહીં ત્રણ ગણો નફો છે એટલા માટે આપણે ચાર વડે ભાગ્યા ચાર પંચા વીસ પચાસ તો આ જે પચાસ રૂપિયા આવ્યા મિત્રો એને તમારે શું કરવાનું છે આપણે પડતર કિંમત શોધવાની છે બરાબર આ જે પચાસ રૂપિયા આવ્યા એને તમારે આ પાંચસો પચાસ જે સોરી પાંચસો રૂપિયા જે આપેલા છે પ્રથમ કિંમત એની અંદર ઉમેરી દેવાના થશે હંમેશા પ્રથમ કિંમત જે આપેલી હોય એની અંદર તમારે એ ઉમેરી દેવાના તો એની પડતર કિંમત આપણને મળી ગઈ પાંચસો પચાસ રૂપિયા તો પાંચસો પચાસ રૂપિયા એની પડતર કિંમત હોય તો અહીં ડી જવાબ આવી રહ્યો છે બરાબર ઓકે તો આમાં આ વસ્તુ આપણે યાદ રાખીશું મિત્રો દાખલા નંબર અગિયાર જોઈએ એક વેપારી એક રૂપિયામાં બે લીંબુના ભાવે ખરીદી કરી અને ત્રણ રૂપિયામાં પાંચ લીંબુના ભાવે વેચાણ કર્યું હોય તો તેને કેટલા ટકા નફો થશે મિત્રો અહીં રૂપિયાની વાત કરીએ અને અહીં લીંબુની વાત કરીએ તો મિત્રો જુઓ એક રૂપિયાની અંદર બે લીંબુ લાવે છે આ એની ખરીદ કિંમત થઈ બરાબર અને એવી જ રી એવી જ રીતે ત્રણ રૂપિયામાં એ પાંચ લીંબુ લાવે છે મતલબ આ એની વેચાણ કિંમત થઈ બરાબર ખરીદ કરવાનો ભાવ અને વેચાણ કરવાનો ભાવ બંને અલગ અલગ છે જુઓ એક રૂપિયામાં બે લીંબુ લાવ્યા અને ત્રણ રૂપિયામાં એને પાંચ લીંબુ વેચ્યા હવે લીંબુની સંખ્યા અને એ બધું અલગ અલગ છે એક રૂપિયામાં બે લીંબુ લાવે છે અને ત્રણ રૂપિયામાં પાંચ લીંબુ લાવે છે તો મિત્રો તમે વિચારો કે દાખલા તરીકે બે અને પાંચનો લસા લીધો તો દસ આવશે તો દસ લીંબુની આપણે વાત કરીએ કે દસ લીંબુ લેવા માટે શું કરવું પડે બરાબર તો અહીં જુઓ એક રૂપિયામાં એક રૂપિયામાં બે લીંબુ એ ખરીદ કિંમત છે એની તો દાખલા તરીકે દસ લીંબુ લેવા હોય તો દસ લીંબુ લેવા હોય તો કેટલા રૂપિયા આપવાના થાય તો એક લીંબુ માટે બે રૂપિયા છે બરાબર તો દસ લીંબુ માટે કેટલા થાય તો પાંચ રૂપિયા થાય આ એની ખરીદ કિંમત થઈ દસ લીંબુની બરાબર આ ખરીદ કિંમત થઈ ખાસ જોજો મિત્રો આ ખરીદ કિંમત થઈ છે મેં દસ લીંબુ શા માટે રાખ્યા કારણ કે અહીંયા એક અને ત્રણ રૂપિયા અને લીંબુ બે અને પાંચ એમ અલગ અલગ આપેલા છે એટલે આમાં અડધા લીંબુનો ભાવ કેવી રીતે મળે ને એટલે આપણે રાઉન્ડ ફિગર રાખીએ છીએ બે અને પાંચનો લસા લઈ લઈએ એટલે દસ લીંબુ બંનેમાં દસ દસની વાત આપણે કરીએ તો દસ લીંબુ તમે લેવા જાઓ તો તમને એક લીંબુ એક રૂપિયામાં તમને બે લીંબુ મળે છે તો પાંચ રૂપિયામાં તમને દસ લીંબુ મળે હવે વેચાણ કિંમત જુઓ તમે ત્રણ રૂપિયામાં પાંચ લીંબુ વેચે છે તો દસ લીંબુ વેચે તો એને કેટલા રૂપિયા મળે તો કે દસ લીંબુ જ્યારે વેચે પાંચ લીંબુ વેચે ત્યારે ત્રણ રૂપિયા મળે છે તો દસ લીંબુ વેચે ત્યારે એને છ રૂપિયા મળે જુઓ આ એની વેચાણ કિંમત થઈ દસ લીંબુનો હિસાબ થઈ ગયો અહીંયા તમે જુઓ દસ લીંબુ લાવવા તા એ પાંચ રૂપિયામાં બરાબર અને વેચા એણે છ રૂપિયામાં તો મતલબ નફો થયો કેટલો નફો થયો તો કે એક રૂપિયો નફો થયો બરાબર આ ખાસ યાદ રાખજો અહીં તમે જોઈ શકો છો પાંચ રૂપિયામાં એ લાવ્યા અને છ રૂપિયામાં એણે વેચા તો એક રૂપિયાનો નફો થયો પણ અહીંયા ટકાવારી કેટલી થાય નફાની તો પાંચ રૂપિયાનું જયારે રોકાણ કરે છે ત્યારે એને એક રૂપિયો નફો થાય છે તો સો રૂપિયાનું રોકાણ કરે ત્યારે કેટલો નફો થાય તો સો ગુણા એક ભાગા પાંચ વીસ પંજા સો મતલબ વીસ ટકા નફો થાય બરાબર તો અહીંયા બી જવાબ આવી રહ્યો છે એટલે બી જવાબ પસંદ કરીશું મિત્ર બારમો દાખલો જોઈએ દૂધના એક વેપારીએ લિટરના દસ રૂપિયાના ભાવે છવ્વીસ લિટર દૂધ અને બાર રૂપિયા લીટરના ભાવે વીસ લીટર દૂધ ખરીદ્યું બધું દૂધ ભેગું કરી અને લીટરના બાર પોઈન્ટ પચાસના ભાવે વેચવું આમ કરવાથી તેને કેટલો નફો થાય બરાબર અહીંયા મિત્રો ખાસ ધ્યાન આપજો એક વેપારીએ એક લીટરના દસ રૂપિયાના ભાવે છવ્વીસ લીટર દૂધ લીધું બરાબર તો દસ ગુણ્યા છવ્વીસ બરાબર કેટલું થશે તો કે બસો ને સાઠ રૂપિયાનું આ દસ લીટર દૂધ લીધું બરાબર ઓકે ત્યાર પછી રૂપિયા બારના ભાવે દસ રૂપિયાના ભાવે છવ્વીસ લિટર દૂધ લીધું છે મિત્રો એટલે લિટર છવ્વીસ થશે અને કુલ રૂપિયા એટલા થશે બસો ને હવે બાર રૂપિયાના ભાવે બાર રૂપિયાના ભાવે વીસ લિટર બીજું અન્ય દૂધ લીધું તો બાર દૂને ચોવીસ એટલે બસો ચાલીસ રૂપિયા અન્ય બીજા થયા બરાબર તો કુલ રૂપિયાની વાત કરો તો આ ઝીરો પાંચ પાંચસો રૂપિયાનું દૂધ એણે લીધું અને લિટર કેટલા થયા તમે જુઓ ખાસ તો લિટર પહેલાં છવ્વીસ લિટર લીધું હતું અને પછી વીસ લીટર લીધું બરાબર તો કુલ છેતાલીસ લીટર દૂધ થયું બરાબર આ લીટરમાં આવ્યું એનું લીટર હવે મિત્રો બધું દૂધ ભેગું કરી દીધું મતલબ છેતાલીસ છેતાલીસ લીટર દૂધ ભેગું કરી દીધું અને હવે શું કર્યું એક લીટરના બાર પોઈન્ટ પચાસ રૂપિયાના ભાવે વેચાણ કર્યું તો એક લીટરના બાર પોઈન્ટ પચાસ એને ગુણા છેતાલીસ લીટર વેચવું હોય તો કેટલા રૂપિયા મળે જોઈ લઈએ ઝીરો ચાર પંજા વીસ બે ચાર દ આઠ નવ દસ શૂન્ય એક ચાર એક ચાર અને એક પાંચ જીરો પાંચ છક્રીસ વધી ત્રણ છ દુ બાર તેર ચૌદ પંદર પાંચડો એક છ એક છ અને એક સાત જીરો જીરો પાંચ સાત પાંચ અને અહીં બે શૂન્ય એટલે બે પોઈન્ટ આપણે અહીંયા કાપી લઈએ એટલે આ જતા મતલબ પાંચસો પંચોતેર રૂપિયામાં એણે વેચાણ કર્યું હોય બરાબર તો મિત્રો અહીં તમે જુઓ કે અહીં એનું પાંચસો રૂપિયા ખરીદ કિંમત આવી અને વેચાણ કિંમત એને મળી પાંચસો પંચોતેર તો મિત્રો પંચોતેર રૂપિયાનો ફાયદો થયો બરાબર તો પંચોતેર રૂપિયાનો ફાયદો થયો છે આની અંદર તો અહીંયા તમને નીચે વિકલ્પ જે આપેલા છે એ અલગ પ્રકારના વિકલ્પ આપેલા સેંક ડે પંદર સેંક ડે પંચોતેર સેંક ડે દસ સેંકડે વીસ બરાબર તો આ ટાઈપના વિકલ્પ તમને આપવામાં આવેલા છે સેંકડેનો મતલબ થાય સો બરાબર આ ખાસ યાદ રાખજો સેંકડે મતલબ સો હવે અહીંયા તમે જુઓ પાંચસો એ પંચોતેરનો ફાયદો થયો છે પાંચસો રૂપિયાનું રોકાણ જ્યારે એણે કર્યું છે ત્યારે એને પંચોતેર રૂપિયાનો ફાયદો થયો છે તો સેંક મતલબ સો એ કેટલો ફાયદો થાય બરાબર તો સો ગુણા પંચોતેર નીચે પાંચસો સો પંજા પાંચ અને પંદર પંજા પંચોતેર તો પંદર આવશે તો આ જે પંદર આવ્યા એ સોએ પંદરથી આ બરાબર મતલબ સેંક ડે સેંકડે શું આવ્યું તો કે પંદર તો આ એનો જવાબ થશે એ તો આપણે એ જવાબ પસંદ કરીશું ડે પંદર મતલબ સો એ પંદર તો અહીંયા પંચોતેર રૂપિયા જે તમારો જવાબ આવ્યો તે એ તો પાંચસો આવેલો હતો પાંચસોના રોકાણ સામે પંચોતેર સેંકડે મતલબ ટકાવારી કેટલા ટકા થયો એ જ આ વસ્તુ કહેવા માંગે છે સેંકડેનો મતલબ થાય એ અને સોય હોય એને મતલબ થાય ટકાવારી તો એ ટકા કેટલા ટકા એને લાભ થયો પંચોતેર રૂપિયા લાભ થયો પણ ટકા કેટલા લાભ થયા તો કે પંદર ટકા લાભ થયો ગણાય દાખલા નંબર તેર એક સંખ્યાના સેંકડે પંચોતેર અને સેંકડે પચાસ વચ્ચેનો ફરક મતલબ તફાવત પંદર છે તો તે સંખ્યા કઈ હોય મિત્રો અહીં સેંક ડે પંચોતેર એનો મતલબ પંચોતેર ટકા અને સેંક ડે પચાસ એનો મતલબ પચાસ ટકા સો એ પચાસ સો એ પંચોતેર જે કયો એ તમે કહી શકો તો એની વચ્ચેનો તફાવત પંદર આપ્યો તો તે સંખ્યા કઈ હોય દાખલા તરીકે ધારો કે તે સંખ્યા એક્સ છે બરાબર ધારો કે તે સંખ્યા એક્સ છે બરાબર હવે સેંકડે પંચોતેર સો એ પંચોતેર મતલબ પંચોતેર ટકા એ સંખ્યાના પંચોતેર ટકા તો એક્સના પંચોતેર ટકા કેવી રીતે મળશે તો કે એક્સ ગુણા પંચોતેર સો મતલબ પંચોતેર એક્સ એના છેદમાં સો અને સેંકડે પચાસ એનો મતલબ એ સંખ્યાના પચાસ ટકા મતલબ એક્સ ગુણા પચાસ સો એનો મતલબ પચાસ એક્સ નીચે સો હવે આ જે સંખ્યા આવી હતી એના પંચોતેર ટકા મતલબ સેંકડે પંચોતેર આ મળ્યા અને સેંકડે પચાસ આ મળ્યા અને એની વચ્ચેનો ફરક તમને આપ્યો છે પચાસ પંદર તો આપણે એને તફાવત લઈ લઈશું તો પંચોતેર એક્સ નીચે સો માઇનસ પચાસ એક્સ નીચે સો આ બંનેનો તફાવત કેટલો આપ્યો છે તો કે પંદર આપવામાં આવેલો છે સમજછ છેદીની રીતે આપણે કરી દઈએ

એટલે એક્સ બરાબર આપણને મળ્યા સાઠ તો એક્સ એટલે એ સંખ્યા હતી તો એ સંખ્યા કઈ હોય સાઠ હોય તમે જોઈ શકો છો તો જવાબ તમારો સી આવશે હવે મિત્રો સાઠના પંચોતેર ટકા કરો અને સાઠના પચાસ ટકા કરો અને બેનો તફાવત લ્યો તો પંદર તમને મળી જશે એટલે જવાબ આપણો સી આવશે દાખલા નંબર ચૌદ પાંચ પેનની મૂળ કિંમત એ ચાર પેનની વેચાણ કિંમત જેટલી છે તો નફો કેટલા ટકા થશે મિત્રો અહીં પાંચ પેનની મૂળ કિંમત મૂળ કિંમત આપેલી છે પાંચ પેનની મૂળ કિંમત એ ચાર પેનની વેચાણ કિંમત જેટલી છે મતલબ ચાર પેનની વેચાણ કિંમત એ કેટલી છે તો કે ચાર પેન તમે જ્યારે વેચો મા એવું ધારી લો કે એક બોલ પેન એક પેનની કિંમત એક રૂપિયો આપેલી છે બરાબર તો પાંચ પેનની કિંમત કેટલી થાય તો કે પાંચ રૂપિયા થાય અને ચારની કેટલી થાય તો કે ચાર રૂપિયા થાય બરાબર હવે ચાર પેન જ્યારે તમે વેચો છો ચાર પેનની વેચાણ કિંમત કેટલી છે તો કે પાંચ પેનની મૂળ કિંમત જેટલી છે મતલબ પાંચ રૂપિયા જેટલી છે તો ચારની ચાર પેન વેચો છો ત્યારે તમને કેટલા રૂપિયા મળે છે પાંચ રૂપિયા મળે છે બરાબર તો નફો કેટલો થાય મતલબ ચાર રૂપિયાની વસ્તુ તમે પાંચ રૂપિયામાં વેચો છો તો નફો કેટલો થયો એક રૂપિયો નફો થયો બરાબર રોકાણ તમે કેટલાનું કર્યું ચારનું તો ચાર રૂપિયાના રોકાણ સામે તમને એક રૂપિયો મળે છે તો સોના રોકાણ સામે તમને કેટલા મળશે તો સો ગુણા એક ભાગ્યા ચાર એટલે પચીસ ચોક્કસો એટલે પચીસ ટકા પચીસ ટકા તમને આમાં ફાયદો થશે મતલબ એટલા ટકા નફો થાય તો ચૌદ નંબરની અંદર આપણો જવાબ પચીસ ટકા આવશે અને પચીસ ટકા એ આપણને ડી વિકલ્પ જે રહ્યો ત્યાં બતાવી રહ્યું છે માટે આપણે ડી જવાબ પસંદ કરીશું મિત્રો એકદમ સરળ દાખલો છે પાંચ પેનની મૂળ કિંમત પાંચ રૂપિયા હોય તો ચાર પેનની મૂળ કિંમત ચાર રૂપિયા થાય બરાબર પણ ચાર પેન તમે વેચવા જાઓ ત્યારે પાંચ પેનની મૂળ કિંમત જેટલો તમને એ વેચાણ કિંમત મળે છે મતલબ ચાર કિંમત તમારે પાંચ રૂપિયામાં ચાર પેન પાંચ રૂપિયામાં વેચવાની છે તો ચાર રૂપિયાની લાવી અને પાંચ રૂપિયામાં તમે વેચો છો તો એક રૂપિયાનો ફાયદો તો ચારના રોકાણ સામે એકનો ફાયદો તો સોના રોકાણ સામે કેટલો ફાયદો થશે મિત્રો અંતિમ દાખલો જોઈએ દાખલા નંબર પંદર એ એક રેડિયોને તેની લખેલ કિંમતના ત્રણ ચતુર્થાંશમાં ખરીદે છે અને તેને લખેલ કિંમતથી વીસ ટકા વધુ ભાવે વેચે છે તો એને કેટલા ટકા નફો થાય મિત્રો દાખલા તરીકે ધારીએ આપણે કે લખેલ કિંમત જે રહી છાપેલી કિંમત લખેલી કિંમત જે રહી એ સો રૂપિયા છે બરાબર હવે એ એની લખેલી કિંમત જે રહી સો રૂપિયાના ત્રણ ચતુર્થાંશમાં ખરીદે છે તો એની ખરીદ કિંમત કેટલી હોય તો સોના ત્રણ ચતુર્થાંશ તો અહીં પચીસ અને પચીસ તેરી પંચોતેર તો પંચોતેર રૂપિયામાં એ લાવે છે બરાબર આ એની ખરીદ કિંમત થઈ બરાબર એ એક એક રેડિયો કેટલા રૂપિયામાં લાવે છે પંદરસો રૂપિયામાં એની લખેલી કિંમત તો સો રૂપિયા છે તેને લખેલ કિંમતથી વીસ ટકા વધુ ભાવે વેચવાનો હોય તો વેચાણ કિંમત શું રાખવાની હોય એ ધ્યાન આપજો લખેલ કિંમત સો રૂપિયા છે અને વીસ ટકા વધુ ભાવ લેવાનો મતલબ વીસ રૂપિયા વધુ લેવાના છે તો સો રૂપિયામાં એ લાવવા મતલબ લખેલી કિંમત છે સો રૂપિયા અને વીસ ટકા વધુ લેવાના મતલબ વીસ રૂપિયા વધુ લેવાના તો એને એકસો ને વીસ રૂપિયામાં વેચવાનો થાય આ એની વેચાણ કિંમત થઈ બરાબર તો કેટલા ટકા નફો થયો હવે તમે જુઓ ખરીદ કિંમત તો એની પંચોતેર રૂપિયા છે અને વેચાણ કિંમત એની એકસો વીસ રૂપિયા છે બરાબર તો એકસો ને વીસમાંથી પંચોતેર રૂપિયા તમે બાદ કરો એટલે કેટલો નફો થાય એ તમને મળે પાંચ અહીં અગિયાર ચાર તો પિસ્તાલીસ રૂપિયા એને નફો થયો પણ અહીંયા ટકાવારીમાં તમને કીધું છે કેટલા ટકા નફો થશે બરાબર તો અહીં તમે જુઓ એનું રોકાણ કેટલું હતું પંચોતેર રૂપિયાનું બરાબર રોકાણ પંચોતેર રૂપિયાનું હતું તો એને કેટલા મળ્યા પિસ્તાલીસ રૂપિયા મળ્યા તો સોનું રોકાણ હોય ત્યારે કેટલા મળે તો સો ગોયના પિસ્તાલીસ પંચોતેર બરાબર પચીસ તેરી પંચોતેર ને પચીસ ચોકસો પંદર પિસ્તાલીસ તો પંદર ચોક સાઠ તો સાઠ ટકા નફો એને મળશે બરાબર તો અહીં જવાબ સી આપવામાં આવેલો છે સાઠ ટકા એટલે સી જવાબ આપણે પસંદ કરીશું ઓકે મિત્રો નમસ્કાર આશા રાખીએ કે આ વિડીયો આપણને ખૂબ જ ઉપયોગી થશે અમારા વિડીયોને લાઇક કરશો તમારા મિત્રોમાં શેર કરશો અને અમારી યુટ્યુબ ચેનલ વિજ્ઞાન વિશ્વને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરશો આવજો મિત્રો